લોકેશન તો તમને એક એક થી ચડિયાતા મળશે. તમને દેખાય છે ને તમામ ફિલ્મ ના સેટ છે. નામ આપવામાં આવ્યું છે ફિલ્મી દુનિયા. આપણે આવી ગયા છીએ સાયબેરિયા એટલે કે રશિયા. આ છે આખી રામોજી ફિલ્મ સિટી. બહુ જબરજસ્ત છે, પૈસા વસૂલ છે, એક્સપિરિયન્સ બહુ જ ફેન્ટાસ્ટિક. એફિલ ટાવરનું સેટ છે, ખુલ્લી બસ છે, એમાં ફરવાનું છે. નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મ સિટીથી. જી હા, આ એ જગ્યા છે કે જ્યાં અનેક મોટી મોટી ફિલ્મોના શૂટિંગ થાય છે. ખાસ કરીને હાલમાં જ બનેલી બાહુબલી, પુષ્પા, આ ઉપરાંત બડે મિયાં છોટે મિયાંથી લઈ અને શાહરૂખ ખાનની દિલવાલે સહિતની અનેક ફિલ્મોના શૂટિંગ અહીંયા થયેલા છે. તો આજે આપણે આખી જ્યાં રામોજી ફિલ્મ સિટી છે ત્યાં આપણે જોઈશું. અનેક ફિલ્મોના સેટ પણ હું તમને દેખાડીશ કે કઈ જગ્યાએ કઈ ફિલ્મની શૂટિંગ થઈ હતી અને સાથે જ ફિલ્મો કઈ રીતે બને છે, આખી પ્રોસેસ કેવી હોય છે તે પણ આપણે જાણીશું અહીંયાના જે ટેકનિશિયન હોય છે રામોજી ફિલ્મ સિટીના તેના માધ્યમથી. તો ચાલો ફરીએ રામોજી ફિલ્મ સિટી જે છે ભારતની સૌથી મોટી ફિલ્મ સિટી. દોસ્તો, ગુજરાતથી શરૂ થયેલી મારી દક્ષિણ ભારતની યાત્રા મહારાષ્ટ્ર બાદ હવે આવી પહોંચી છે તેલંગાણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં, કે જ્યાં આપણે જોવા જવાની છે ભારતની સૌથી મોટી ફિલ્મ સિટી એવી રામોજી ફિલ્મ સિટી. તો સૌ પ્રથમ અમે જ્યાં હૈદરાબાદમાં રોકાયા હતા તે હોટલની રૂમનો ટૂર હું તમને કરાવીશ. તો દોસ્તો, અમે છીએ હૈદરાબાદમાં અને હૈદરાબાદમાં અમે રોકાણા છીએ હોટલ જયા ઇન્ટરનેશનલમાં. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આખી આ બિલ્ડિંગ છે, જૂની ખાસી બિલ્ડિંગ છે. તો ચાલો અંદર તમને દેખાડું કે ભાઈ રૂમ કયા પ્રકારના છે. તો દોસ્તો, આ છે હોટલની લોબી અને મારો જે રૂમ છે તે છે 208 નંબર. રૂમ તમને દેખાડું. આ ખાસી જૂની હોટલ છે, આ હૈદરાબાદની ઓલ્ડ સિટી કહેવાય છે, જેમાં સિંગલ સિંગલ બે બેડ આપવામાં આવે છે, એક અહીંયા એક અહીંયા. આ બધું ઇગ્નોર કરજો કારણ કે મારો સામાન પડેલો છે, અમે આરામ પણ થોડો કરેલો છે, અમારી બેગ વગેરે પડેલી છે. એક્સ્ટ્રા બેડ તમને આપવામાં આવે છે, જો વધારે લોકો હોય તો વધારે એક્સ્ટ્રા બેડ આપવામાં આવશે. એસી છે, બાકી પંખો છે, પેલી બાજુ વોશરૂમ છે, અહીં એક મિરર ટીવી છે અને આ બાજુ છે એક નાની એમથી બેલ્કની જેવું, કે જ્યાંથી તમને બહારનો નજારો જોવા મળશે. જુઓ, આ ટાઈપની કંઈક ગેલેરી છે, બેલ્કની. હોટલમાં ફ્રેશ થયા બાદ હું પહોંચ્યો હતો અહીંયાની એક લોકલ રેસ્ટોરન્ટમાં, જ્યાં મેં બોંડા ખાધા હતા. આ એક પ્રકારના ભજીયા છે. તો દોસ્તો, નાસ્તો કર્યા બાદ અમે હવે હૈદરાબાદથી 25 કિલોમીટરના અંતરે આવેલી રામોજી ફિલ્મ સિટીમાં એન્ટર થઈ ગયા હતા. સૌ પ્રથમ અમે લઈશું અહીંયા ટિકિટ. તો દોસ્તો, ટિકિટ લેવાઈ ગઈ છે અને ટિકિટની છે 1593 રૂપિયા. તો અહીંયાથી સિક્યુરિટી ચેક થઈ ગયું છે આપણું અને વધુ એક એન્ટ્રન્સમાંથી આપણે જવાનું છે. અને હવે આપણે જવાનું છે બસના માધ્યમથી રામોજી ફિલ્મ સિટીની અંદર. તો જો આવી લાલ કલરની એક બસ છે કે જેમાં અમને બેસાડીને અંદરની સાઈડમાં લઈ જવામાં આવશે. તો હવે બેસી ગયા છીએ આપણે આ બસમાં. રામોજી ફિલ્મ સિટીની આ બસ છે, જુઓ. તો દોસ્તો, હવે સફર શરૂ થઈ ચૂકી છે આપણી રામોજી ફિલ્મ સિટીની. તો દોસ્તો, જે બસમાં અમે આવ્યા હતા એ બસ અહીંયા ઊભી રહી છે અને પેલો સ્ટોપ આવી ગયો છે. અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો. જો લોકેશન તો તમને એક એકથી ચડિયાતા મળશે, તમે આખો દિવસ ફોટોગ્રાફી કરી કરીને થાકી જશો, છતાં પણ લોકેશન ખૂટશે નહીં. કારણ કે અહીંયા જ્યાં ફિલ્મોના શૂટિંગ થતા હોય ત્યાં ફોટોગ્રાફી તો કેવી થાય તમે સમજી શકો છો. વરસાદી માહોલ છે એકદમ, જોવો એટલે થોડોક મોબાઈલ છે એ પણ જાળવીને રાખવું પડશે. હવે આપણે જોવા જવાનું છે સ્પિરિટ ઓફ રામોજી શો, જેનું ટાઈમિંગ છે 12:45 વાગ્યાનું. આમ તો ઘણા બધા શો ચાલતા હોય છે, પણ અમે જે શોમાં જવાના છે તેનું ટાઈમિંગ છે 12:45. આ એક થિયેટર જેવું છે અંદર. તો દોસ્તો, 20 મિનિટનો શો હતો કે જેમાં અલગ અલગ ડાન્સની પ્રસ્તુતિ જે કલાકારો છે એના દ્વારા હિન્દી ફિલ્મોના ગીતો ઉપર કરવામાં આવી. પ્રોગ્રામ સારો હતો, 20 મિનિટ સુધી તમારો ટાઈમ પાસ થાય. બાહુબલીના ગીત સાથે પ્રારંભ થાય શોનો અને છેલ્લે વંદે માતરમ જે ગીત છે તેની સાથે અંત આવે. તો આ પણ એક સારો શો હતો. હવે જો આજે તમામ તમને દેખાય છે ને તમામ ફિલ્મના સેટ છે. જ્યારે પણ જેવી જરૂર ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસરને પડે એ મુજબ આ લોકો સેટ બનાવતા હોય છે. કેટલાક સેટ એવા હોય છે કે જે કાયમિક રીતે ત્યાં જ હોય છે. ઘણી વખત તેમાં કલર ચેન્જ કરવામાં આવે, ડિઝાઇન ચેન્જ કરવામાં આવે, તો ઘણી વખત આખે આખો સેટ જે છે તે બનાવતા હોય છે. હવે જો અહીંયા કોઈ શોપિંગ મોલ હોય, કોઈ રેસ્ટોરન્ટ હોય તેવું આખું એક સેટ બનાવવામાં આવ્યો છે. ઘણી બધી ફિલ્મોમાં આપણે જોયું હોય પણ આપણને યાદ ન હોય, સામેની સાઈડમાં પણ એક રેસ્ટોરન્ટનું જે છે આખું સેટ છે. તો દોસ્તો, તમને એક સેટ દેખાડું જેના ઉપરથી કદાચ તમને કોઈ ફિલ્મ યાદ આવે. તો સામે જો લખેલું છે પેસિફિક કોસ્ટ ઓઇલ કંપની, દિલવાલે ફિલ્મ હતી જે શાહરૂખ ખાનની, એમાં આ ફિલ્મનો સેટ યુઝ થયો હતો. અને દોસ્તો, હવે આપણે આવી ગયા છે સ્પેસ યાત્રા એટલે કે સાયફાઈ એડવેન્ચરની યાત્રા કરવા માટે. આખું બિલ્ડિંગ કંઈક આ મુજબનું છે, આની અંદર જવાનું છે. અંદર શું શું હોય છે એ પણ હું તમને જણાવીશ. તો આ પણ એક મલ્ટીપ્લેક્સ જેવું છે કે જેમાં 36 લોકો બેસે તેવી વ્યવસ્થા છે. આમ એક સામે એક સ્ક્રીન છે, બની શકે કે કદાચ એમાં કોઈ ફિલ્મ દેખાડવાના હોય. તો 7-8 મિનિટની આ એક સાયફાઈ મૂવી હોય એ પ્રકારની મૂવી હતી, જેમાં આપણને સ્પેસ સ્ટેશનમાં લઈ જતા હોય એવી અનુભૂતિ થાય. દોસ્તો, લંડનમાં જે લાલ કલરના ટેલિફોન બૂથ અગાઉના સમયમાં હતા, હવે તો કદાચ વિલુપ્ત થઈ ગયા છે.
તેની પણ એક પ્રતિકૃતિ રેપ્લિકા અહીંયા રાખવામાં આવી છે, અહીંયા તમે ફોટોગ્રાફ વગેરે ખેંચી શકો છો. તો હવે કોઈ બીજો શો જોવા માટે અમે જઈ રહ્યા છીએ, એ શો કયો છે મને ખબર નથી, પણ આખો જો માહોલ ફરતી બાજુ એવું લાગે જાણે આપણે કોઈ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં આવી ગયો, અલગ અલગ ફિલ્મો જે છે એના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. તો આ જે જગ્યા છે તેને નામ આપવામાં આવ્યું છે ફિલ્મી દુનિયા. જી હા, આખી ફિલ્મી દુનિયા છે. અને જો અંદરનો સેટ પણ કંઈક એ મુજબનો છે, જાણે આપણે કોઈ અરેબિયન નાઇટ્સની જે વાર્તાઓ જોઈ રહ્યા હોય, જે સિરિયલ આવતી હતી વર્ષો પહેલાં, એ મુજબનો આખો સેટ છે. જુઓ તો આમાં જુઓ કે ટોય ટ્રેનો એ મુજબના ડબ્બાઓ છે, એમાં બેસી જવાનું આવી રીતે, અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ તમને દેખાડવામાં આવશે. જો પાછો પણ એક ડબ્બો આવી રહ્યો છે, તો આવા જ એક ડબ્બામાં આપણે બેસીશું અને ત્યારબાદ કઈ વસ્તુ દેખાડે છે આગળની સાઈડમાં, વેલકમ લખેલું છે, ત્યાં જવાનું. જોજો હમણાં ડબ્બો જે છે ભરાઈ ગયો છે હવે. તો ચાલો, આપણી સફર શરૂ થઈ ચૂકી છે. અહીંયા લોકોની ભીડ વધારે છે અને અલગ પ્રકારની દુનિયા જે છે અહીંયા બનાવવામાં આવી છે. જુઓ, બની શકે મારો અવાજ તમને ઓછો સંભળાય, કારણ કે બીજો પણ ઘણો બધો અવાજ છે. અહીંયા આખો સેટ જ છે, આ પાછળનું તમને દેખાડું. તો સરસ જોવાની મજા આવે આપણને, લાઇટિંગ બાઇટિંગ વગેરે સરસ મજાનું છે. અહીંયા નવો સેટ આવી ગયો છે અને એમાં પણ ઘણી બધી નવી નવી વસ્તુઓ જોવા માટેની છે. જો તમને દેખાતો છે પાછળની સાઈડમાં, રોમન યુગનું આખું જે છે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, રેપ્લિકા દુનિયા ઊભી કરવામાં આવી છે. હવે આપણે આવી ગયા છીએ બીજા એક સેટમાં. જો આપણો જે આ ડબ્બો છે, જે ટોય ટ્રેન છે, એ તો ચાલી જ રહી છે જો આવી રીતે, અને આ તમામ જગ્યાઓ આપણને જોવા મળે છે. આ છે ફ્રાન્સ, ફ્રાન્સનો એફિલ ટાવર. તો પેલા આપણે રોમન યુગમાં હતા, હવે ફ્રાન્સ ફ્રેન્ચ યુગમાં આવી ગયા. જુઓ, આ જે પરંપરાગત રોમન જે ફ્રેન્ચ લોકો છે એના અલગ અલગ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે. અને હવે આપણે આવી ગયા છીએ સાયબેરિયા, એટલે કે રશિયા, જ્યાં સૌથી વધુ બરફ હોય છે, માઇનસ ડિગ્રી તાપમાન હોય છે. એનો આખો સેટ છે આ. જુઓ, આખું એનું રેપ્લિકા ઊભી કરવામાં આવી છે. તો જોવાની ખાસ કરીને જો તમારી સાથે બાળકો હોય તો અમને ખૂબ મજા આવશે. જુઓ, હવે બીજા એક સેટમાં આપણે આવી ગયા છીએ. મને લાગે છે જેમ્સ બોન્ડનું આખું જે છે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. જી બિલકુલ, આ હોલિવૂડ અને જેમ્સ બોન્ડ. જુઓ, ઉપર એક સ્ટેચ્યુ જે જઈ રહ્યું છે, આ જેમ્સ બોન્ડની કાર. તો જેમ્સ બોન્ડના જે અલગ અલગ ફિલ્મો છે એના અલગ અલગ દ્રશ્યો અહીંયા મૂર્તિ સ્વરૂપે કંડારવામાં આવ્યા છે. અને હવે આપણે આવી ગયા છીએ અમેરિકામાં, ન્યૂયોર્ક. તો અહીંયા ટોર્નેડો, એટલે કે જે વાવાઝોડું થાય છે, એનું આખું દ્રશ્ય આપણને આ સેટમાં સમજાવવામાં આવ્યું. જુઓ, આ વાવાઝોડું છે અમેરિકામાં, ખાસ કરીને વાવાઝોડા બહુ આવે છે. અને હવે આપણે આવી ગયા છીએ દરિયાકાંઠે. જો જાણે વેસ્ટ ઇન્ડિયન કોઈ ટાપુ હોય એ ટાઈપનું આખું સ્ટ્રક્ચર છે, આખો સેટ છે. વાહ, જોઈને મજા આવી જાય. જો આખો દરિયો જે બીચ હોય એવો આખો સેટ ઊભો કરવામાં આવ્યો છે. નાચગાન ચાલી રહ્યા છે. વેલકમ ટુ ધ જંગલ. હવે જંગલનું આખું પરિદ્રશ્ય અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. જો અલગ અલગ અવાજોના માધ્યમથી, અલગ અલગ જે નકલી ઝાડવા છે એના માધ્યમથી જુઓ. અને કદાચ હવે આપણે આવી ગયા છે બ્રાઝિલમાં. બ્રાઝિલિયન સંસ્કૃતિ અહીંયા દેખાડવામાં આવી છે. જુઓ, બ્રાઝિલમાં એક મોટો એક ઉત્સવ થાય છે ને, ત્યારે આ મુજબનું જ આખું જે પ્રદર્શન નીકળતું હોય છે. જુઓ, ઘણા લોકોને ખબર હોય તો. અને અહીંયા છે પૃથ્વી પરના અજુબાઓ, તાજમહેલ, ઇજિપ્તના પિરામિડ છે, અલગ અલગ જો જેટલા પણ જે અજુબાઓ છે એ અહીંયા એક સાથે એક જ જગ્યાએ અલગ અલગ સેટ લગાડીને તમને દેખાડવામાં આવે છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા પોતાના દેશ, એટલે કે ભારતના આખા સેટ પર. જો ભારતની જે મહેમાન નવાજી છે, જે લગ્નો ભવ્ય થાય છે એની રેપ્લિકા, એનો એક સેટ અહીંયા લગાડવામાં આવ્યો છે. અહીંયા જો નાચગાન થાય છે, અલગ અલગ સંસ્કૃતિઓ આપણી સાઉથ ઇન્ડિયાની સંસ્કૃતિ છે. જો અલગ અલગ સંસ્કૃતિ તમને અહીંયા જોવા મળશે એક જ સેટમાં. તો દોસ્તો, આ રામોજી ફિલ્મ સિટી છે એને જોવામાં આખો દિવસ જાય છે. નાસ્તો કરવો હોય, તમારે ભૂખ લાગી હોય તો આવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ રેસ્ટોરન્ટ છે, ખાવા પીવાની વસ્તુ મળી જશે. તો ફિલ્મો કઈ રીતે બને છે તેનું એક રેપ્લિકા, એક ડેમો આપણને અહીંયા દેખાડવામાં આવશે.
અહીંયા પણ એક જાણે મલ્ટીપ્લેક્સ હોય એવી અલગ અલગ બેસવાની વ્યવસ્થા છે. જુઓ ઘણા બધા લોકો બેઠા છે અહીંયા, અને સામે સ્ટેજ છે કે જ્યાં દેખાડવામાં શો કરવામાં આવશે કે ફિલ્મ મેકિંગ શું છે, કઈ રીતે થાય છે. રોલિંગ એક્શન, સ્ટાર્ટ રનિંગ, રેસ કરો, ગાડી સ્વિંગ કરતી રહો, ગાડી રેસ કરના મેડમ, રેસ કરો. હિયર ઇઝ અ કેમેરા, ઇસમે દેખના હૈ, ઇસમે દેખના હૈ. મેડમ આપ એન્જોય કર રહે હૈ, રેસ લેફ્ટ રાઇટ મૂવમેન્ટ, સિર્ફ કેમેરા કો દેખો. લેડીઝ એન્ડ જેન્ટલમેન એન્ડ બોયઝ એન્ડ ગર્લ્સ, સાઉન્ડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર ધ ફિલ્મ્સ. ઓકે, લોકેશ ઇન્ક્રીઝ ધ સ્પીડ. તો દોસ્તો, આજે ફિલ્મ સ્ટુડિયો હતો ત્યાં આપણને શીખવાડવામાં આવ્યું કે કેવી રીતે ફિલ્મનું શૂટ થાય છે, તેમાં સાઉન્ડ મિક્સિંગ કરવામાં આવે છે, એડિટિંગ થાય છે અને ફાઇનલ ફિલ્મ બને છે, એટલે કે ફાઇનલ પ્રોડક્ટ બને છે. એ તમામ વસ્તુ આની અંદર આપણને ખૂબ જ સરસ રીતે શીખવાડવામાં આવી. હવે જો ઘણી વખત રોમેન્ટિક ગીતો શૂટ કરવાના હોય ત્યારે આવા ઝાડવાઓ જે છે એ બેકગ્રાઉન્ડમાં હોવા જરૂરી છે. તો અહીંયા પણ એવા ઘણા બધા લોકેશન છે, ઘણી બધી હિન્દી ફિલ્મોના ગીતો પણ, ખાસ કરીને ગોવિંદા, એની જે ઘણા બધા ગીતો હતા એના શૂટિંગ આવા આસવ પાલવના જે વૃક્ષો છે, આગળ પણ ઘણા બધા વૃક્ષો છે ત્યાં, જો ઝાડની આજુબાજુ ગીતો ગાય અને સરસ મજાનું રોમેન્ટિક ગીત બની જાય. તો દોસ્તો, આ જે રામોજી ફિલ્મ સિટી છે એની સૌથી મોટી ખાસિયત એ છે કે જો કોઈ વ્યક્તિ માત્ર પૈસા લઈ અને સ્ટાર એટલે કે ફિલ્મના કલાકારો લઈને અહીંયા આવી જાય તો આખી આખી ફિલ્મ બનાવી શકે છે. કારણ કે તમને અહીંયા ભાડેથી કેમેરા મળી જશે, અહીંયા ફિલ્મોનું એડિટિંગ થઈ જશે, જે એક્સ્ટ્રા કલાકારો એ પણ મળી જશે, જો કે તમારે ટેકનિશિયન જોતા હોય તો એ પણ મળી જશે, જો ઇક્વિપમેન્ટ જેને કહેવાય છે, જે સાધનોનો ઉપયોગ થતો હોય છે ફિલ્મના શૂટિંગમાં, એ તમામ વસ્તુઓ તમને અહીંયા ભાડેથી મળી જશે. એટલે માત્ર તમે અહીંયા ફિલ્મ સ્ટારોને લઈને આવો, ડાયરેક્ટર આવી જાય અને પ્રોડ્યુસર જે છે પૈસા લઈને આવી જાય, એટલે આખી આખી ફિલ્મ બની જાય અહીંયા. એટલી તમામ સુવિધાઓ આ રામોજી ફિલ્મ સિટીમાં છે. એના કારણે સાઉથની મોટા ભાગની ફિલ્મો, પછી તે રજનીકાંતની હોય, અલ્લુ અર્જુનની હોય, કે પછી નાગાર્જુનની હોય, ચિરંજીવીની હોય, કોઈ પણ સ્ટારની ફિલ્મો છે તે રામોજી ફિલ્મ સિટીમાં જ શૂટ થાય છે. જુઓ પાછળ એવા એવા સરસ સરસ મજાના લોકેશન છે જે તમને યાદ અપાવશે કે આ કોઈ વિદેશનો સીન છે, પરંતુ વાસ્તવમાં એ સીન શૂટ થાય છે અહીંયા, એટલે કે રામોજી ફિલ્મ સિટીમાં. દોસ્તો, આમ તો રામોજી ફિલ્મ સિટી ઘણી મોટી છે, પરંતુ અત્યારે હું એક એવી જગ્યાએ ઊભો છું કે જ્યાંથી મોટાભાગનો હિસ્સો જે છે આપણે જોઈ શકીએ છીએ. જુઓ, આ છે આખી રામોજી ફિલ્મ સિટી. આની પાછળ પણ ઘણો બધો વિસ્તાર છે. આ બાજુ જશો પણ ત્યાં પણ ઘણો બધો વિસ્તાર છે. ઘણી બધી જગ્યાએ ફિલ્મોના સેટ લાગેલા હોય છે, તો ઘણી બધી જગ્યાએ ઓલરેડી સેટ જે છે તે જ જગ્યાએ ત્યાં જ રહે છે. તો આ મોટાભાગની જગ્યાઓ છે. અને જો આ પ્રકારની બસ છે, આ પ્રકારની બસ છે કે સામે જે લાલ કલરની બસ રહી, એમાં જે મુસાફરો અહીંયા આવતા હોય છે, જે પર્યટકો આવતા હોય છે, તેમને આખી જગ્યા ફેરવવામાં આવે છે, જેની ટિકિટ છે 1600 રૂપિયા, એક વ્યક્તિની 1600 રૂપિયા, જેમાં માત્ર ફરવાનું આવી ગયું. જો તમે અહીંયા આવીને જમવા માગો છો તો તમારે એક્સ્ટ્રા પે કરવા પડશે. જો નાના બાળકો હશે તો તેની ટિકિટ છે 1360 રૂપિયા, 3 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના બાળકોની ટિકિટ છે 1360 રૂપિયા, અને મોટાની ટિકિટ છે 1600 રૂપિયા. દોસ્તો, મારી સાથે વડોદરાના પણ એક સહયાત્રી છે જે આ ટૂરમાં આવ્યા છે. તો આપણે આ રામોજી ફિલ્મ સિટી જોઈ કેવું લાગ્યું તમને? બહુ જબરજસ્ત છે, પૈસા વસૂલ છે, અને હૈદરાબાદમાં આવ્યા હોય અને રામોજી સિટી ના જોયું હોય તો કશું જ નથી જોયું. બરાબર છે, કારણ કે આજના સમયમાં હૈદરાબાદમાં બે જ વસ્તુ વખણાય છે, એક તો ચાર મિનાર અને એક તો રામોજી ફિલ્મ સિટી. તો દોસ્તો, આજે રામોજી ફિલ્મ સિટીમાં જે અમારી ફિલ્મ હતી એમની હિરોઈન છે આ. તો એક ફેમિલી છે જે વડોદરાથી આવ્યા છે, કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ બહુ જ ફેન્ટાસ્ટિક, બહુ જ મજા આવી, એન્જોયેબલ એન્જોયેબલ. હાલાકી અમે થોડા લેટ પડ્યા, એટલે શરૂઆતમાં એવું હતું કે કેટલી જગ્યાઓ જોઈ શકીશું, પરંતુ અત્યાર સુધીનો જે અમારો સમય છે એ એન્જોયેબલ રહ્યો. અને દરેક માટે કંઈક ને કંઈક છે. જો તમારી સાથે યંગ કોઈ છે તો એના માટે પણ છે, અમારી જેવી ઉંમરના છે એના માટે પણ છે, નાના બાળકો હશે તો એમને પણ ગમશે, અને જો મોટા વડીલો હશે તો એમને પણ ગમશે. બરાબર ને? બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે ટૂંક બહુ સરસ, બહુ જ મજા આવશે. અને આ કોઈ દિવસ છે તો ટૂંકમાં કહીએ તો પૈસા વસૂલ છે, પૈસા વસૂલ, મસ્તી એન્ડ પૈસા વસૂલ. અને દોસ્તો, હવે આપણે જોવાનો છે વાઇલ્ડ વેસ્ટ સ્ટન્ટ શો. અહીંયા પણ એક ઓડિટોરિયમ જેવું છે, અને આગળની સાઈડમાં એક સ્ટેજ જેવું છે કે જ્યાં જે કલાકારો હશે, જે આર્ટિસ્ટ, એ તમામ લોકો આવશે અને પ્રસ્તુતિ કરશે કઈ રીતે સ્ટન્ટ થાય છે. જો એક સેટ સરસ મજાનો બનાવેલો છે. તો રામોજી ફિલ્મ સિટીના આ જે જગ્યા છે ત્યાં પણ ઘણા બધા સેટ લગાડેલા છે, જેમ કે અહીંયા એફિલ ટાવરનો સેટ છે, આગળ જે છે અલાદીનનો એક સેટ છે, અને અહીંયા જે છે મોટાભાગની બસ તમને મળતી હોય છે. જો તમારી સાથે બાળકો હોય તો તેના માટે પણ અલગ અલગ રાઇડ છે અહીંયા. જો જે રીતે મેળામાં હોય ને એ પ્રકારની અલગ અલગ રાઇડ અહીંયા તમને જોવા મળશે. તો હવે પછી આપણે આવી જે ખુલ્લી બસ છે એમાં ફરવાનું છે. આ રામોજી ફિલ્મ સિટીની બસ છે, અને આની માટે પણ કોઈ તમારે એક્સ્ટ્રા પે કરવાના નથી. જો પહેલે મેં કુછ અનાઉન્સમેન્ટ કરતે ના કરતા બોલ કે ઓકે, ના રેકોર્ડ સર્ટિફિકેટ
The largest film studio complex in the whole world, this is the Ramoji Film City. बाहर से देखने में दिल्ली मुगल गार्डन, अंदर जाने पर मैसूर वृंदावन गार्डन. दो तरीके से देख सकते हैं ये गार्डन को. The dirty picture, ओ लाला गाना इधर ही शूट हुआ था इसी जगह पे. सियारा गार्डन, इसे अगर उठी जैसा लोकेशन दिखाना चाहे तो दिखा सकते हैं मूवीज में. एंजल फाउंटेन, फिल्म सिटी में सबसे ऊंचा फाउंटेन. ये है अम्ब्रेला गार्डन. पूरे पेड़ अम्ब्रेला शेप में ट्रिम किए हुए हैं. हवा महल, राजस्थान जयपुर आर्किटेक्चर से बनाया गया ये हमारा रामोजी फिल्म सिटी का हवा महल. ये है चरिश्मा गार्डन. इसकी खासियत ये रहेगी कि शूटिंग के समय पे हीरोइन जो कलर की साड़ी पहनेगी वही कलर के फूल डेकोरेट किए जाते हैं. हिस्ट्री में क्रिश के फादर का साइंटिस्ट इंस्टीट्यूट देख सकते हैं जो मूवी में ब्लास्ट हो जाता है. और ये है जापानीज गार्डन. जितना खूबसूरत बाहर से इसका दीवार है उतना ही खूबसूरत अंदर से रहेगा. कलरापुर सिंगापुर मलेशिया आप कहीं पे भी जा सकते हैं. जाना एक ही जगह है, उड़ना कहीं नहीं है. बैकग्राउंड लोकेशन ही चेंज हो जाएगा. आप लोग देखिए इसका जो शेप बना है अल्फाबेट एस ऑर्डर में, ए बी सी डी एस ऑर्डर में रहेगा. बिना कोई डिस्टर्बेंस के चार शूटिंग कर सकते हैं. ये शूटिंग नहीं है, असली शादी है. आप लोग भी आ सकते हो. आप लोगों के घर में किसी की शादी है सेलिब्रेट कर सकते हो. कोई गारंटी नहीं है क्योंकि अंदर रहेंगे मुन्ना भाई MBBS. सो वो तो शूटिंग है, वो असली है, वो शूटिंग है. ओके ना, वो असली वाला हॉस्पिटल. कभी गए हो जेल में? ऐसा मौका नहीं मिला है ना. बट रामोजी फिल्म सिटी जा रहा है आप लोगों को ये एक्सपीरियंस देने के लिए विदाउट एनी क्राइम विद दिस. यस डेफिनेटली आप लोग भी जाके देख सकते हैं रामोजी फिल्म सिटी के सेंट्रल जेल. तो दोस्तों यहाँ एक राजा नो महल हुए ये प्रकार ना को सेट ओरिजिनल सेट आपने जोवानी एक जो परमिशन मड़ी जे तमाम जो लोगों से यानी साथ है तो लोगों जम जम आगर जे तुमने देखा रू जो यहाँ एक राज महल हुए ये प्रकार ना को सेट छे. ऊपर ने साइड तमे जोशो तो जो खुलू एक गोडाउन जो हुआ ये मां सेट बनाओ मां आवियो छे जो राजा बैठेला छे ना दरबारी हो बैठेला छे. आ डमी पुतळाओ छे बधा પણ જ્યારે શૂટિંગ હોય ત્યારે અહીંયા જે પાત્રો હોય એ વ્યસ્તા હોય છે. તો દોસ્તો અત્યારે હું તમને રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદની છે ત્યાં ગોધરાનું રેલવે સ્ટેશન હું તમને દેખાડવાનો છું. ચોકી ગયા ને? જી હા, આપણે છીએ હૈદરાબાદમાં પરંતુ અહીંયા એક ડમી ગોધરાનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું જો ઉપર લખેલું છે. ચાલો અંદર જઈને તમને દેખાડું કે ભાઈ રેલવે જે છે રેલવે સ્ટેશન કેવું બનાવેલું છે. આ લોકોએ દોસ્તો તમને લાગશે કે આ કોઈ રેલવે સ્ટેશન છે. અહીંયા એક ટ્રેન પણ ઊભી છે સાબરમતી એક્સપ્રેસ. પણ વાસ્તવમાં આ ડમી રેલવે સ્ટેશન છે. અહીંયા શૂટિંગ માટે ઉપયોગ થાય છે. ક્યારેક આ ગોધરા બની જાય છે રેલવે સ્ટેશન, ક્યારેક મુંબઈ બની જાય છે, ક્યારેક ચેન્નઈ બની જાય છે. તો આ ટ્રેન જે છે ડબ્બા એક્ઝેક્ટ ટ્રેનના ડબ્બાઓ એવા જ બનાવવામાં આવ્યા છે. જો આ કદાચ ગોધરા કાંડ છે એનું કોઈ ફિલ્મનું શૂટિંગ હશે જો સળગાવેલા ડબ્બા છે. અને બહારની સાઈડમાં પણ તમને રેલવે સ્ટેશન જેવું લાગશે પણ આખું જે છે ડમી છે અને શૂટિંગ માટે જ માત્ર આને ઉપયોગ થાય છે. તો રામોજી ફિલ્મ સિટીમાં આવી ગઈ સોનિયર શોપ જેને કહેવામાં આવે છે તે ઘણી બધી જગ્યાઓ તમને મળી જશે કે જ્યાં તમે તમારી પસંદની વસ્તુ લઈ શકો છો. અહીંયા હેડ છે. આ ઉપરાંત જો તમે પર્લ લેવા માગતા હો, પર્લની માળા જે હૈદરાબાદની ખ્યાતનામ છે મોતીની માળા, એ પણ તમને મળી જશે. બાકી ચશ્મા છે, ઘણા બધા જો મૂર્તિઓ નાની નાની છે એ તમામ વસ્તુઓ પણ તમને અહીંયા મળી જવાની છે. તો દોસ્તો લાઇટ કેમેરા અને એક્શન સાથે ફિલ્મોનું શૂટિંગ શરૂ થાય છે અને કટ સાથે થાય છે એન્ડ. તો મને આશા છે કે હૈદરાબાદમાં આવેલી આ રામોજી ફિલ્મ સિટીનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આખો દિવસ અહીંયા જશે એટલી બધી વસ્તુઓ એટલી બધી જગ્યાઓ અહીંયા જોવાની છે. તો મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો. માની લો કે જો કોઈ વ્યક્તિ અહીંયા નથી આવી શકતો તો વિડીયોના માધ્યમથી રામોજી ફિલ્મ સિટી જોઈ શકે. વિડીયોને વધુ વધુ શેર કરશો એ મને આશા છે. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને માની લો કે જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરી દો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.